વંદે માતરમ ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશેનો અભ્યાસ જે છે એ કરી રહ્યા છે. ગત વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની અસરને જાણવા માટે એક ટેસ્ટર બનાવ્યું હતું અને એ ટેસ્ટરની મદદથી તેમાંથી પ્રવાહીઓ જે છે એ વિદ્યુતની સુવાહક હોય છે તેને ચકાસવા માટેના આપણે પ્રયોગો જે છે એ સમજ્યા હતા. જેની અંદર આપણે એવું જોયું હતું કે લીંબુનો રસ છે તે વિદ્યુત પ્રવાહનું સુવાહક છે, એટલે કે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. તેવી જ રીતે વિનેગર છે તે પણ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ જે છે તેને પસાર થવા દે છે. તેના વિશેના પ્રયોગો અને પ્રવૃત્તિ જે છે તેને આપણે સમજ મેળવી હતી. સાથે સાથે એવું પણ જોયું હતું કે અમુક પરિસ્થિતિની અંદર કોઈ પદાર્થ એવો હોય છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે છતાં પણ ઘણીવાર બલ્બ જે છે પ્રકાશ આપતો નથી, જે આપણે ટેસ્ટર બનાવ્યું હતું તેમાં એવું જોયું છે. કારણ કે તેનું કારણ પણ આપણે જોયું હતું કે બલ્બ જે છે એ ક્યારે પ્રકાશ આપે છે, તો કે બલ્બની અંદર જે ફિલામેન્ટ રહેલો છે તે ફિલામેન્ટ જ્યારે ગરમ થાય છે ત્યારે તેમાંથી પ્રકાશ જે છે એ ઉત્પન્ન થતો હોય છે. પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં ઘણા પદાર્થો છે તેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે ખૂબ જ નિર્બળ પસાર થતો, એટલે કે તેમાંથી મંદ જે છે વહેતો હોય, વિદ્યુત પ્રવાહ જે છે તે પૂરતો જે છે તેમાંથી પસાર થતો ન હોય અમુક પ્રકારના પદાર્થોની અંદર, તો તેવી પરિસ્થિતિની અંદર જે ટેસ્ટરનો પરિપથ જે છે એ તો પૂર્ણ થઈ જાય છે પરંતુ બલ્બનો ફિલામેન્ટ જે છે એ પૂર્ણ રીતે ગરમ થતો નથી, જેના લીધે પ્રકાશ જે છે એ ઉત્પન્ન થતો નથી. તો આવી પરિસ્થિતિની અંદર શું આપણે કોઈ એવું અન્ય ટેસ્ટર જે છે એ બનાવી શકીએ છીએ કે જે નિર્બળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય કોઈ પદાર્થની અંદર તેને પણ આપણે ચકાસી શકીએ? તો કે હા, બનાવી શકીએ છીએ. તેની માટે આપણે શું કરી શકીએ, જે આપણું ટેસ્ટર છે તેની અંદર આપણે જે બલ્બ લીધો છે ટોર્ચ લાઇટનો તેની જગ્યાએ આપણે એલઈડીનો ઉપયોગ કરી શકીએ છીએ. એલઈડી તમે બધાએ જોઈ છે કે જે નિર્બળ વિદ્યુત પ્રવાહને પણ તે ચકાસી શકે છે અથવા તો નિર્બળ વિદ્યુત પ્રવાહમાં પણ તે પ્રકાશ જે છે એ ઉત્પન્ન કરે છે. હવે એલઈડીની આકૃતિ જે છે એ તમે જોઈ શકો છો અને તમારા પાઠ્યપુસ્તકમાં તેની આકૃતિ પણ જે છે એ આપેલી છે. હવે એલઈડી જે છે એ શું કરે છે, તો કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ જે માનો કે ખૂબ જ નિર્બળ હોય છતાં પણ તે પ્રકાશ જે છે એ ઉત્પન્ન કરી શકે છે. હવે એલઈડી જે છે નિર્બળ વિદ્યુત પ્રવાહને ચકાસી શકે છે અથવા તો પ્રકાશ જે છે ઉત્પન્ન કરી શકે છે. તો એલઈડી જે છે એ શું છે, તેની રચના કેવી હોય તેને આપણે સમજીએ. તો કે એલઈડી જે છે તેની સાથે બે તાર જોડેલા હોય છે. હવે આ તાર જે છે તેને લીડ કહેવામાં આવે છે, લીડ્સ કહેવામાં આવે છે, અને તે લીડ્સ જે છે એમાં એક તાર જે છે બીજાની સરખામણીમાં થોડોક લાંબો હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બંને તારો જે છે એ એક તાર જે છે એ સેજ મોટો છે, બીજો તાર જે છે એ નાનો છે. હવે આની અંદર જે મોટો તાર છે એ ધન ધ્રુવ છે અને જે નાનો તાર જે છે એ ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે મોટો તાર છે તેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનો હોય છે, નાનો તાર જે છે એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, જેથી બલ્બ જે છે એટલે કે એલઈડી જે છે આપણે પ્રકાશ આપે છે અને નિર્બળ વિદ્યુત પ્રવાહને પણ તે શું કરી શકે છે, તો કે ચકાસી શકે. એટલે કે આપણું જે જૂનું ટેસ્ટર હતું તેની અંદર જે બલ્બ લીધો હતો તેના સ્થાને આપણે હવે શું લીધું છે, તો કે એલઈડી લીધી છે અને એલઈડી જે છે એ નિર્બળ વિદ્યુત પ્રવાહને પણ ચકાસી શકે છે, માપી શકે છે. તો હવે આ તો વાત થઈ આપણે એલઈડી લાઇટની, એટલે કે એલઈડીની મદદથી પણ આપણે એક ટેસ્ટર બનાવી શકીએ છીએ અને નિર્બળ વિદ્યુત પ્રવાહ જે છે તેને આપણે ચકાસી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. હવે શું અન્ય એક પ્રકારનું ટેસ્ટર જે છે એ આપણે બનાવી શકીએ છીએ? શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ જે છે તેની અન્ય અસરો પણ જે છે તેની મદદથી આપણે વિદ્યુત પ્રવાહને જે છે ચકાસી શકીએ છીએ? એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે તે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે તેવો તમે અભ્યાસ જે છે અગાઉ કરી રહ્યા છો. એટલે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ જે છે ચુંબકીય અસર જે છે ઉત્પન્ન થતી હોય છે અને તેના લીધે જ જો
જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને તારની બાજુમાં જો ચુંબકીય સોયને રાખવામાં આવે તો ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન દર્શાવે છે, તેવું તમે અગાઉ અભ્યાસ જે છે એ કરી ગયા છો. એટલે કે જ્યારે પણ વિદ્યુતના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને નજીકની અંદર તમે એ તારની નજીક જો ચુંબકીય સોય રાખો તો ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન દર્શાવે છે. તો આની મદદથી પણ તમે એવું ચકાસી શકો કે વિદ્યુત પ્રવાહ જે છે એ નિર્બળ હોવા છતાં પણ તે વિદ્યુતના સુવાહક છે કે મંદવાહક છે, કયા પદાર્થો તેનું તમે અવલોકન જે છે એ કરી શકો છો. તો ચાલો આપણે એક ખૂબ જ ઓછો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેવા પદાર્થો જે છે એને લઈ અને ચુંબકીય સોય જે છે કોણાવર્તન દર્શાવે છે કે નહીં તેવું એક ટેસ્ટર બનાવીએ. તેના માટે આપણે એક ટેસ્ટર તૈયાર કરવું પડશે કે જેની અંદર આપણે બલ્બ કે એલઈડી જે છે તેનો ઉપયોગ કરવાનો નથી અને તેની જગ્યાએ આપણે ઉપયોગ કરીશું ચુંબકીય સોયનો. અને ત્યાર પછી આપણે અનેક પદાર્થો જે છે તેને પ્રવાહીઓ જે છે તેને લઈ અને દરેકનું પરીક્ષણ કરી શકીએ છીએ. તેની માટે આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં તો કે એક પ્રવૃત્તિ એક ટેસ્ટર તૈયાર કરવાનું છે. કેવા પ્રકારનું ટેસ્ટર? તો કે આપણે સૌપ્રથમ એક ખાલી માચિસની ડબ્બી લેવાની છે. હવે ખાલી માચિસની ડબ્બીમાંથી તેની ટ્રે જે છે એ બહાર કાઢવાની છે. ટ્રે બહાર કાઢી લીધા પછી તેની અંદર એક નાની ચુંબકીય સોય જે છે તેની અંદર સમાઈ જાય તેવા પ્રકારની એક નાની ચુંબકીય સોય જે છે તેની અંદર રાખવાની છે. હવે ચુંબકીય સોય જે છે એ બોક્સ જે છે ખાલી માચિસની ટ્રે છે તેની અંદર રાખી દીધી છે અને તેને ફરતે તાર જે છે એ વીંટાળવાનો છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય સોય અંદર મૂક્યા ટ્રેમાં અને ત્યાર પછી તેને ફરતે આપણે શું કરીશું, તેને એક તારના જે છે આટાઓ જે છે એ વીંટવાના છે. હવે તારના આટાઓને વીંટી દીધા પછી તેનો એક છેડો જે છે બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાનો છે, બીજો છેડો છે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવાનો છે અને વચ્ચે આપણે બંને છેડાઓ જે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને મુક્ત રાખવાના છે, જેમ આપણે અગાઉના ટેસ્ટરો બનાવ્યા હતા તે પ્રમાણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ટેસ્ટરના બંને છેડાઓ જે મુક્ત છે એને ક્ષણ માટે આપણે બંનેને ભેગા કરશું. તો ભેગા કરતાની સાથે જ તમે જોશો કે ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન દર્શાવે છે અને તરત જ બંને છેડાઓને પાછા અલગ કરી દેવાના છે, જેથી તમારું આ ટેસ્ટર જે છે એ કામ આપે છે. એટલે કે તમારું ટેસ્ટર જે છે એ અન્ય પદાર્થોના પરીક્ષણ માટે તૈયાર છે તેમ કહી શકાય. ચુંબકીય સોય જે છે કોણાવર્તન દર્શાવે એટલે આપણે આનો ઉપયોગ જે છે એ બીજા પદાર્થો જે છે તેને સુવાહક છે કે મંદવાહક છે તેને ચકાસવા માટે તૈયાર છે. તો તમે હવે સમજી ગયા છો કે આવું ટેસ્ટર જે છે કેવી રીતે બનાવી શકાય છે. ફરી એકવાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો આપણે શું કર્યું છે, તો કે વિદ્યુતના તારો લીધા છે. વિદ્યુતના તારોને જે આપણે ચુંબકીય સોય જે છે એને ખાલી માચિસની ટ્રે છે તેની અંદર રાખી અને તેના ઉપર જે છે વિદ્યુતના થોડાક આટાઓ વીંટ્યા છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે તેની ગોઠવણ કરી છે. અને હવે આપણું આ જે ટેસ્ટર છે તેને આપણે શું કરીશું, તો કે અગાઉ જે આપણે પ્રવૃત્તિ કરી હતી લીંબુનો રસ છે વિનેગર છે તેને આ બંને છેડાઓ જે ખુલ્લા છેડાઓ છે તેને તેની અંદર ડૂબાડવાના છે અને ડૂબાડ્યા પછી આપણે અનેક પ્રકારના જે પદાર્થો જે છે એ મંદવાહક છે કે સુવાહક છે તેને આપણે પરીક્ષણ જે છે એ કરવાનું છે. તો આપણે જોશું કે જે પદાર્થ જે છે એ માનો કે ચુંબકીય સોય જે કોણાવર્તન દર્શાવે એટલે વિદ્યુતના કેવા હોય, તો કે સુવાહક હોય. ચુંબકીય સોય જે છે કોણાવર્તન દર્શાવે નહીં તો તે બધા કેવા છે, વિદ્યુતના મંદવાહકો. એટલે કે આપણે સૌ પ્રથમ જે છે આ ટેસ્ટર બનાવ્યું છે તેની અંદર લીંબુનો રસ અને વિનેગર જે છે ઉમેરી અને જોશું કે ચુંબકીય સોય જે કોણાવર્તન દર્શાવે છે કે નહીં. તો કે તમે જોશો કે ચુંબકીય સોય જે છે કોણાવર્તન દર્શાવે છે. તો ટેસ્ટરના જે આ બંને છેડાઓ છે તેને આપણે વ્યવસ્થિત રીતે પાણી જે છે તેનાથી સાફ કરી લૂછી સૂકવી અને પછી અન્ય પદાર્થો જેવા કે માનો કે નળનું પાણી છે, વનસ્પતિ તેલ છે, ઘી છે, મધ છે, છાશ છે, નિસ્યંદિત પાણી છે, આવા અન્ય પ્રવાહીઓ સાથે પણ જે છે આ પ્રયોગો કરી અને એક કોષ્ટકમાં આપણે અવલોકનો જે છે નોંધવાના છે કે ચુંબકીય સોય જે છે કોણાવર્તન દર્શાવે છે કે નહીં,
પદાર્થ જે લીધો છે, દ્રવ્ય જે આપણે લીધું છે, સુવાક છે કે મંદવાક છે તેને આપણે જોઈએ. પ્રવૃત્તિમાં ધ્યાન એ રાખવાનું છે દર વખતે જે એના બે ખુલ્લા છેડાઓ છે તેને આપણે લૂછીને સાફ કરવાના છે પાણી વડે, અને પછી બીજી વાર જે છે તેનો ઉપયોગ જે છે કરવાનો છે. તો આપણે એક કોષ્ટક જે છે એ બનાવીશું અને તેની અંદર અનેક પદાર્થો જે છે એ લેવાના છે અને તે સુવાક છે કે મંદવાક છે તે નક્કી કરવાનું છે. તો સૌપ્રથમ ક્રમ દ્રવ્ય એટલે કે જે આપણે પદાર્થ લેવાનો છે તે પ્રકાર, પછી ચુંબકીય સોય કોણા વક્ષ દર્શાવે છે કે નહીં, જે ટેસ્ટર બનાવ્યું છે આપણે ચુંબકીય સોય વાળું તેની અંદર આપણે જે એના ખુલ્લા છેડાઓ છે એને સૌ પ્રથમ પ્લાસ્ટિકના ઢાંકણાઓ લેવાના છે, અને પ્લાસ્ટિકના ઢાંકણાની અંદર આપણે ખાલી કોઈ બોટલનું ઢાંકણું હોય તેની અંદર સૌ પ્રથમ આપણે લીંબુનો રસ લેવાનો છે. લીંબુનો રસ જે છે તમે લેશો અને તેની અંદર તમે ડુબાડશો બંને છેડાઓને, તો શું ચુંબકીય સોય જે છે પુનરાવર્તન દર્શાવે છે? તો કે હા, તમે અવલોકન કરતા જોશો કે ચુંબકીય સોય જે છે પુનરાવર્તન દર્શાવે છે. એટલે આપણે અહીં લખીશું હા, એટલે કે લીંબુનો રસ જે છે સુવાહક છે કે મંદવાહક? તો કે સુવાહક છે. સુવાહક. ત્યાર પછી આપણે લઈશું વિનેગર. વિનેગર જે છે તેનો આપણે પ્રયોગ જે છે આ જે ઢાંકણું લીધું છે પ્લાસ્ટિક, લીંબુના રસની સ્થાને આપણે લઈશું વિનેગર. અને વિનેગર જે છે તેને અંદર આ ટેસ્ટરના બંને છેડાઓના ડુબાડતા તમે જોશો કે ચુંબકીય સોય છે પુનરાવર્તન દર્શાવે છે. એટલે કે હા, ચુંબકીય સોય જે પુનરાવર્તન દર્શાવે એટલે કે વિનેગર પણ કેવું છે? તો કે વિદ્યુતનું સુવાહક છે. ત્યાર પછી ત્રીજું જે છે આપણે લઈશું નળનું પાણી. નળના પાણીની અંદર તમે આ ટેસ્ટરનો ઉપયોગ કરશો ત્યારે તમે જોશો કે તે પણ વિદ્યુતના સુવાહક છે, એટલે કે ચુંબકીય સોય જે છે પુનરાવર્તન દર્શાવે છે. એટલે કે તે વિદ્યુતના કેવા છે? સુવાહક છે નળનું પાણી. ચુંબકીય સોય જે છે એ પુનરાવર્તન તમને આની અંદર દર્શાવશે. ત્યાર પછી લઈશું વનસ્પતિ તેલ. વનસ્પતિ તેલ જે છે તેની અંદર તમે આ પ્રયોગ કરશો તો તમે જોશો કે તે ચુંબકીય સોય જે છે પુનરાવર્તન દર્શાવશે નહીં, એટલે આપણે અહીં ના લખીશું. એટલે કે વનસ્પતિ તેલ જે છે કેવું છે? વિદ્યુતનું મંદવાહક છે.
ત્યાર પછી પાંચમો આપણે લઈશું દૂધ. દૂધ જે છે તેની તપાસ કરતા તેની અંદર તમે આ ટેસ્ટરનો ઉપયોગ કરશો ત્યારે તેમાં ચુંબકીય સોય જે છે કોણા વર્તન દર્શાવે છે. એટલા માટે આપણે અહીં લખીશું આ, અને તેથી તે કેવું છે વિદ્યુતનું સુવાહક. વિદ્યુતનું સુવાહક દૂધ. ત્યાર પછી આપણે લઈશું મધ. મધ જે છે તે તેની અંદર આ ટેસ્ટર જે છે એના બંને છેડાઓને મૂકતા તેની અંદર જે ચુંબકીય સોય છે કોણા વર્તન દર્શાવશે નહીં. એટલે આપણે અહીં લખીશું ના, અને મધ જે છે વિદ્યુતનું કેવું છે મંદવાહક. વિદ્યુતનું મંદવાહક છે. ત્યાર પછી આપણે લઈશું ઘી. ઘી જે છે તેની અંદર જ્યારે આ ચુંબકના સોરી જે ટેસ્ટરના બંને છેડાઓને તેની અંદર પ્રયોગ કરવામાં આવે ત્યારે તેની અંદર જે છે તમે જોશો કે ચુંબકીય સોય છે કોણા વર્તન દર્શાવતી નથી. એટલે આપણે અહીં લખીશું ના, તેથી તે કેવા છે ઘી જેવું છે એટલે મંદવાહક. ચુંબકીય સોય જે છે કોણા વર્તન ના દર્શાવે એટલે વિદ્યુતના કેવા હોય છે ઘી કેવું છે તો કે મંદવાહક. ત્યાર પછી આપણે લઈશું છાશ. છાશ છે તેની અંદર જ્યારે આ બંને છેડાઓ ડૂબાડવામાં આવે છે ત્યારે તમે જોશો કે ચુંબકીય સોય જે ગુણાવર્તન દર્શાવે છે એટલે કે હા, તેથી છાશ છે વિદ્યુત કેવી છે સુવાહક છે. વિદ્યુતની સુવાહક. તેવી જ રીતે લઈશું નિસ્યંદિત પાણી કે જે સ્વચ્છ પાણી જેને કહેવાય જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોતી નથી તેની અંદર જ્યારે બંને છેડાઓને ડૂબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય છે કોણા વર્તન દર્શાવતી નથી એટલે કે તે વિદ્યુતની કેવી હોય છે મંદવાહક હોય છે. તે પાણી નિસ્યંદિત પાણી છે વિદ્યુતનું મંદવાહક હોય છે. અહીં દર્શાવ્યા ઉદાહરણો સિવાય બીજા ઘણા બધા તમે ઉદાહરણો જે છે તેને આની અંદર આ યાદીમાં સામેલ કરી શકો છો અને તે વિદ્યુતના સુવાહક છે કે મંદવાહક છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આ દરેક પરિસ્થિતિની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે જ્યારે આ ટેસ્ટર જે છે તેનો ઉપયોગ કરો છો ત્યારે દર વખતે આ ટેસ્ટરના બંને છેડાઓને પાણી વડે ધોઈ અને સૂકવી અને ત્યાર પછી જ બીજો પદાર્થ જે છે બીજું દ્રવ્ય છે લેવાનું છે અને ત્યારે તેની અંદર આ જે છે આપણે પ્રયોગ જે છે એ કરવાનું છે. એટલે કે ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે કે નહીં તેનું અવલોકન જે છે એ ત્યારે જ કરવાનું છે. હવે આ કોષ્ટક ઉપરથી તમે જોઈ શકો છો કે ઘણા પદાર્થો જે છે વિદ્યુતના સુવાહક છે ઘણા પદાર્થો છે વિદ્યુતના કેવા છે તો કે મંદવાહકો છે અને થોડા વિદ્યુતના મંદવાહક છે થોડાક છે વિદ્યુતના સુવાહક છે. જ્યારે ટેસ્ટરના બંને છેડાઓ મુક્ત હોય છે ત્યારે એકબીજાને સ્પર્શતા નથી તમે અહીં આકૃતિમાં તેને જોઈ શકો છો. તો હવે પહેલી એવું જાણે છે પહેલી એને બુઝવું એવું જાણે છે કે જ્યારે ટેસ્ટરના બંને છેડાઓ મુક્ત છે ત્યારે તેમની વચ્ચે જે છે હવા આવેલી છે અને હવા છે વિદ્યુતની મંદવાહક છે. હવામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી પરંતુ સાથે સાથે તે એવું પણ જાણે છે કે જ્યારે વરસાદના સમયે વીજળી થતી હોય ત્યારે વીજળી જે છે વિદ્યુતનું વહન થવા દે છે ત્યારે હવા જે છે એમાંથી વિદ્યુત જે છે વીજળી જે છે તે પસાર થઈ શકે છે. એટલે કે વીજળી જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે તે હવામાંથી પસાર થઈ શકે છે. આમ ગણીએ તો બંને છેડાઓ જે છે માનો કે ટેસ્ટરના તે મુક્ત છે ત્યારે તે હવા જે વચ્ચે રહેલી છે તે વિદ્યુતની મંદવાહક છે. પરંતુ જ્યારે વીજળી થાય છે ત્યારે તમે એવું જોયું હશે કે તે હવામાંથી વીજળી જે છે એ પસાર થઈ શકે. તો આવું કેવી રીતે બની શકે તો તેને આપણે સમજવું તો કે વરસાદની સિઝનની અંદર આપણા વાતાવરણમાં હવાની અંદર ઘણો બધો ભેજ હોય છે એટલે કે પાણી જે છે તે હાજર હોય છે. જેના લીધે જ્યારે પણ વીજળી થાય છે ત્યારે તે ભેજના લીધે આ વીજળી જે છે એ હવામાંથી પસાર થઈ શકે છે અને જમીન ઉપર જે છે આપણે પડતા જોઈ છે. એટલે કે એવું કહી શકે અમુક ચોક્કસ પરિસ્થિતિની અંદર હવામાંથી વિદ્યુત જે છે એ પસાર થઈ શકે છે. એટલે કે આપણે તેને
એવું કહી શકીએ કે અમુક પરિસ્થિતિની અંદર અમુક પદાર્થો જે છે તે વિદ્યુતના સુવાહક જે છે બની શકે છે. ખરેખર તો મંદ વાહક જ હોય છે, પરંતુ ઘણીવાર જે છે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં તે મંદ વાહક જે છે તેમાંથી સુવાહક જે છે થઈ શકે છે. હવે વુઝુ એવું જાણવા માંગે છે કે મંદ વાહકોની શ્રેણીમાં અન્ય જે આવા પદાર્થો જે છે એને અમુક પરિસ્થિતિની અંદર જે છે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. એટલે કે જોયું તે પ્રમાણે હવા વિદ્યુતની મંદ વાહક છે, પરંતુ અમુક પરિસ્થિતિમાં જ્યારે વાતાવરણમાં ભેજ હોય છે તેવી પરિસ્થિતિમાં હવા જે છે પોતાનામાંથી શું તો કે વીજળી જે છે તેને પસાર થવા દે છે, એટલે કે તે વિદ્યુતની સુવાહક જે છે બની જતી હોય છે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિમાં મોટાભાગના પદાર્થો છે વિદ્યુત પ્રવાહનું વહન જે છે કરી શકે. ચોક્કસ પરિસ્થિતિમાં મોટાભાગના પદાર્થો છે વિદ્યુત પ્રવાહન કરી શકે છે. આ જ કારણે પદાર્થોને વાહકો અને અવાહકોની જગ્યાએ આપણે વાહકો અને મંદ વાહકોમાં વર્ગીકૃત જે છે કરી શકીએ છીએ, અથવા તો તેને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે કે આપણે પદાર્થોને વાહક અથવા તો અવાહક નહીં પણ તેના સ્થાને મંદ વાહકો છે તેવું કહી શકીએ છીએ, કારણ કે અમુક પરિસ્થિતિમાં તે પણ કેવા થઈ જતા હોય છે તો કે વિદ્યુતના સુવાહક થઈ જતા હોય, એટલે તેને આપણે મંદ વાહકતા કહેવામાં વધારે પ્રાથમિકતા જે છે આપવામાં આવે છે. હવે આટલું સમજ્યા પછી તમે સમજી ગયા છો કે અમુક પરિસ્થિતિમાં પદાર્થો જે છે તે વિદ્યુતના સુવાહકો જે છે બની જતા હોય છે. હવે એને સમજવા માટે એક પ્રયોગ જે છે આપણે કરવાનો છે કે જેની અંદર આપણે શું કરીશું તો કે એક સ્વચ્છ પ્લાસ્ટિકનું જે છે એક બોટલનું આપણે ઢાંકણ લેવાનું છે, તેની અંદર લગભગ 2 ટીસ્પૂન જેટલું એટલે કે 2 ચમચી જેટલું તેની અંદર નિશ્ચિત પાણી જે છે ઉમેરવાનું છે. બરાબર, નિશ્ચિત પાણી જે છે તમારી શાળાના પ્રયોગશાળામાં તેમજ ડૉક્ટર કે નર્સ પાસેથી જે છે તમે મળી શકે છે, અથવા તો દવાની દુકાન મેડિકલ સ્ટોરમાંથી તમને એ પ્રાપ્ત થઈ શકે. તો નિશ્ચિત પાણી જે છે એ આપણે ઢાંકણામાં લીધું છે અને એ ઢાંકણાને જે છે એ આપણે જે ટેસ્ટર બનાવ્યું છે તે ટેસ્ટરની અંદર ઉમેરશો તમે, તેના બંને છેડાઓ તેની અંદર મૂકશો તો તમે જોશો તેમાંથી ચુંબકીય સોય જે છે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેમાંથી ચુંબકીય સોય જે છે વિદ્યુત પ્રવાહ પસાર ન થવાના કારણે ચુંબકીય સોય છે કોણા વર્તન દર્શાવતી નથી, એટલે નિશ્ચિત પાણી જે છે વિદ્યુતનું મંદ વાહક છે. હવે પાણી તેનું તે છે નિશ્ચિત પાણી, તેની અંદર તમે જરાક 1 ચપટી જેટલું મીઠું પણ સાથે ઉમેર્યું. સૌ પ્રથમ શું કર્યું છે તો કે ઢાંકણામાં પાણી લીધું, હવે એ પાણીને શું કર્યું આપણે તો કે ટેસ્ટર જે છે તેનાથી આપણે અવલોકન કર્યું, ત્યારે ટેસ્ટર જે છે એ અવલોકન એટલે કે ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવતી નથી. હવે તેના તે જ પાણીની અંદર નિશ્ચિત પાણીની અંદર 1 ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરતાની સાથે જ તમે જોશો કે ચુંબકીય સોય જે છે તે કોણાવર્તન જે છે એ દર્શાવે છે. એટલે કે અમુક એવી પરિસ્થિતિની અંદર તમે જોયું કે જ્યારે પાણી જ્યારે નિશ્ચિત હતું ત્યારે તે કોણાવર્તન દર્શાવતું નહોતું, પરંતુ જેવું જેની અંદર મીઠું ઉમેરવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય જે છે કોણાવર્તન દર્શાવે છે. એટલે કે એવું કહી શકે જ્યારે પાણીની અંદર આપણે મીઠું ઉમેર્યું ત્યારે એ પરિસ્થિતિની અંદર જે નિશ્ચિત પાણી કેવું થઈ ગયું તો કે વિદ્યુતનું સુવાહક થઈ જાય છે. એટલે આપણે હમણાં જ સમજ્યા તે પ્રમાણે મોટાભાગના પદાર્થો જે છે વિદ્યુતના કેવા હોય છે અમુક પરિસ્થિતિઓમાં તો કે સુવાહક હોય છે. હવે આપણે જે આપણા ઘરમાં જે નળનું પાણી હોય અથવા તો હેન્ડપંપનું પાણી આપણે ઉપયોગ કરતા હોય, કૂવાઓમાંથી પાણી જે છે મળતું તેના આપણે ઉપયોગ કરતા, તળાવ હોય ત્યાંથી કોઈ પણ સ્થાનેથી પાણી લાવીએ છીએ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોતું નથી, તેની અંદર અનેક ક્ષારો જે છે એ ઓગળેલા હોય છે અને આ ક્ષારો જે છે તેની અંદર કુદરતી રીતે પણ તેની અંદર ઘણા બધા ક્ષારો જે છે તેની હાજરી જે છે હોય છે, તેથી આ પાણી જે છે વિદ્યુતનું સુવાહક હોય છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થઈ શકે છે. જ્યારે આનાથી વિપરીત પરિસ્થિતિની વાત કરીએ તો કે વિપરીત પરિસ્થિતિમાં નિશ્ચિત પાણી એ ક્ષારોથી મુક્ત હોય છે જેમાં ક્ષારો હોતા નથી, તેથી વિદ્યુતના કેવા હોય છે તે નિશ્ચિત પાણી મંદ વાહક હોય છે, વિદ્યુતનું મંદ વાહક હોય છે. પાણીની અંદર જે કુદરતી રીતે ક્ષારો જે છે ખનિજ ક્ષારો જે છે તેની હાજરી હોય છે માનવીના શરીર માટે તે લાભદાયક હોય છે સ્વાસ્થ્ય માટે, પરંતુ આ ક્ષારો જે છે તે વિદ્યુતના સુવાહક હોય છે, તે પાણીને વિદ્યુતનું સુવાહક બનાવી દે છે, તેથી જ આપણે
વિદ્યુતના ઉપકરણો સાધનોનો ઉપયોગ કરતી વખતે ભીના હાથે અથવા તો જમીન ભીની હોય ત્યારે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ભીના ઉપર ઊભા રહીને આપણે ક્યારે પણ કોઈ પણ વિદ્યુતના સાધનો છે તેને આપણે ટચ કરવા જોઈએ નહીં. જો આવું કરવામાં આવે તો પાણીની અંદર રહેલા ખનિજ ક્ષારો જે છે તે પાણીને સુવાહક બનાવી દે છે, જેના લીધે આપણને શોક લાગી શકે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો તે હવે તમે બરાબર સમજી ગયા છો. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો છે તેનો અગાઉ એટલે કે આગળનો અભ્યાસ જે છે એ આપણે કરીશું. અત્યાર સુધી જે અભ્યાસ કર્યા છે તેને તમારે વાંચન કરવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આગળનો અભ્યાસ હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. આભાર.